ઓમ જય ભગવાન દેવોના દેવ મહાદેવ શિવજીએ અઠાઈમાં અવતાર માનવ સ્વરૂપે આરોહણ કર્યું એટલે કે કાયાવરોહરણ કહેવાયા એવા શિવજીના કાયાવરણ અવતારને લકુળીસ ભગવાનથી પ્રસિદ્ધ થયા તેમના શિષ્ય સ્વામી પ્રીતમ મુનિજી ને એવો શિખ સંકલ્પ આપ્યો કે સનાતન આપણા હિન્દુ સનાતન ધર્મનો પુનરુત્થાન થવો જોઈએ અને લોકકલ્યાણ અર્થે કાર્યો થવા તે માટે આપણા ગુરુજીએ એક મહાયજ્ઞ આદર્યો છે એની ધૂણી દખાવી છે અને તે પેઠે તેમણે લકુલિસ ધામ યાત્રા સંઘનો અહીંયા મુખ્ય કાર્ય સ્થાપ્યું છે લકુળિસ ધામ તરીકે પ્રફિદ્ધ છે પ્રસિદ્ધ છે આપણને આ પવિત્ર ભૂમિ કે જ્યાં દરરોજ યજ્ઞ થાય છે સો ગીર ગાયોની અહીંયા પૂજા થાય છે સત્યની ફટાકા હંમેશા અહીં લહેરાતી રહે છે એવા લકુળીસ ધામમાં આપણને આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ હું વિસામો સિનિયર સિટીઝન ફોરમ એટલે વરિષ્ઠ નાગરિકોનું એક એકમ છે તેના સૌ સભ્યો વતી હું ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું અને એ પહેલાં હું અમારા વિસામોના ઉપપ્રમુખના કાર્યકારી પ્રમુખ શ્રી ભરતભાઈ મોદી સાહેબને વિનંતી કરીશ કે ગુરુજીનું તેઓ પુષ્પો મારાથી સ્વાગત કરે શ્રી ભરતભાઈ મોદી આપણા મંત્રી શ્રી પ્રવીણભાઈને હું વિનંતી કરું છું પ્રવીણભાઈ મોદી પ્રવીણભાઈ મોદી આપ પુષ્પ લઈ સ્વામીજી ગુરુજીને આપણે ગુરુજીના આશીર્વાદન પ્રાપ્ત કરીએ એમને કમરની તકલીફ છે એટલે બહુ આકા નથી ભરી શકતા પેલા ભરતભાઈ શ્રી યોગેશ મહારાજે ભરતભાઈને સાલ અર્પણ કરી છે એવી જ રીતે શ્રી પ્રવીણભાઈને પણ એમણે સાલ અર્પણ કરી છે હવે હું સ્વામીજીને વિનંતી કરીશ અમારા સૌનું કલ્યાણ થાય એ વિશેષ રીતે બે શબ્દો આશીર્વચન ના અમને આપે પણ તે પહેલા આપ સૌને વિનંતી કરું કે આપના સ્થાન પરથી ઊભા થઈ ઓમ શબ્દોનો ઉચ્ચાર કરજો જેટલો લાંબા એટલી રીતે લાંબા કરીને કરજો આખું આ લખુલું ધામ ગાજી ઉઠે એટલો અવાજ આવવો જોઈએ કોઈ એક પણ શબ્દ બાકી ના રહેવો જોઈએ ઓ સ્વામીજીનો નિર્વાણ દિન કહેવાય એટલે કે જન્મ દિવસ આપણે હેપી બર્થ ડે ગઈકાલે હતી આજે હેપી બર્થ નો આપણે એમને વેસ કરીશું થેન્ક યુ ઓ ઓ બધા બધા જ ગુજરાતીવાળા છો કે કોઈને હિન્દીની આવશ્યકતા છે ઓકે ઓકે બધા સીધા ટટાર બેસજો આપણે ત્રણ વાર ઓમનું ઉચ્ચારણ કરીશું મારી સાથે સાથે ત્રણ વાર દીર્ઘમ નું ઉચ્ચારણ કરશો સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન આજે ભૃગુ ક્ષેત્રના કાયાવરોહણ તીર્થસ્થાનના લકુલિસ ધામમાં આપ બધા અમદાવાદ વિસામો ગ્રુપના આત્મીયજનો સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિક કાર્ય માટે આપણે એકઠા થયા છીએ સનાતન એટલે કે જે સૃષ્ટિની શરૂઆતથી હોય અને અંત સુધી ટકી રહેવા સક્ષમ હોય એટલે કે જે શાશ્વત હોય તેને સનાતન કહેવાય ધર્મ એટલે કે જેને ધારણ કરવાથી આપણું પ્રેય અને શ્રેય એટલે કે વ્યવહારિક અને આધ્યાત્મિક કલ્યાણ થાય સનાતન ધર્મ એટલે કે જે સૃષ્ટિના આદિકાળથી માનવો પશુ પક્ષી વનસ્પતિ અને સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણકારી મૂલ્યોનો સમુચય છે તે સનાતન ધર્મ સંસ્કૃતિ એટલે શ્રેષ્ઠ સભ્ય અને સંસ્કૃત બનાવનારી જીવન પદ્ધતિ સનાતન સંસ્કૃતિ એટલે કે જે આદિકાળથી છે અને જેને ધારણ કરવાથી સર્વનું કલ્યાણ થઈ રહ્યું છે સર્વે સંસ્કૃત અને શ્રેષ્ઠ બની રહ્યા છે જેને રામ કૃષ્ણ વશિષ્ઠ વિશ્વામિત્ર ગૌતમ ગાલવ કશ્યપ ભારદ્વાજ બધાએ ધારણ કરી અને વહન કરી તેવી સંસ્કૃતિ આપણા સનાતન ધર્મમાં તે ઈશ્વર અથવા તો પરમાત્મા એટલે કે સર્વેનું આદિકારણ સર્વાધાર છે જે સદૈવ છે અબદલ છે અને એકમાત્ર છે તે જ સર્વાધાર છે એટલે કે બધાય આપણા બધાનો આધાર તે છે સર્વાધાર એટલે સર્વનો તે આધાર છે અને તે એક જ છે તે શાશ્વત છે તે પરમાત્મા તે પરમાત્મામાંથી બ્રહ્માંડના પ્રાગટ્યની જે મૂળ આદિ ત્રણ શક્તિઓ છે બ્રહ્માંડ રચનાની જે ત્રણ શક્તિઓ છે બ્રહ્માંડ સંચાલનની જે શક્તિઓ છે એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માજીએ સંસારની રચના કરી વિષ્ણુજી તેના સંચાલક અને મહેશ તેના લય કરતા તે ત્રણેય મૂળ શક્તિઓનું જે આદિ છે તે પરમાત્મા પરમાત્મામાંથી તે જનરેટ ઓપરેટર અને ડિસ્ટ્રોય કરનારની ત્રણ શક્તિઓનું સર્જન થયું અને તે ત્રણ શક્તિઓની જે વ્યાપ્ત ઉર્જા છે તેને આપણે સરસ્વતી લક્ષ્મી અને કાલી કહીએ છીએ તેના સાકાર રૂપની આપણે પૂજા કરીએ છીએ અને તેનું નિરાકાર રૂપ એટલે આપણા બધામાં વ્યાપ્ત તે એનર્જી કે એક કવિ કાવ્યની રચના કરી રહ્યો છે ત્યાં સરસ્વતી છે એક વીર યુદ્ધ કરી રહ્યો છે ત્યાં કાલી છે અને એક સમાજમાં ઐશ્વર્યવાન સક્ષમ વ્યક્તિ છે ત્યાં લક્ષ્મી છે તેનું સાકાર રૂપ એટલે તે દેવી રૂપ કે જેની આપણે આરાધના કરીએ છીએ અને તેનું અવ્યક્ત રૂપ એટલે આખા સંસારમાં ફેલાયેલી તે ઉર્જા તેમના જ અનેક રૂપ એટલે દેવી દેવતાઓ જેમ કે રામ કૃષ્ણ વિષ્ણુ ભગવાનના અવતારો જેમ લકુલીશ ભગવાન હનુમાનજી શિવજીના અવતારો જેમ અંબે માતા કે બીજી અનેકો દેવીઓ મનસાદેવી ચંડી તો આ બધા એ જ આદ્યશક્તિના અનેકો રૂપ એટલે તે જ એક પરમાત્મા એક જ પરમાત્મા અનેક રૂપમાં આગળ 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 આપણા માટે લાભાન્વિત થતા ગયા તે પરમાત્માના જે વ્યક્ત રૂપ તેને આપણે ભગવાન કહીએ છીએ અને અવ્યક્ત રૂપ તેને આપણે પરમાત્મા કહીએ છીએ વ્યક્ત અનેક રૂપોને ભગવાન તરીકે ઓળખીએ છીએ ભગવાનના અવતાર હોય ભગવાનનું બાળપણ હોય ભગવાનની લીલાઓ હોય ભગવાનનું દર્શન હોય ભગવાનનું નામ હોય તે પરમાત્માનું કોઈ રૂપ નથી કે તેનું કોઈ નામ નથી તેનું કોઈ આગમનની તિથિ કે તારીખ નથી અને તેનું કોઈ તેમનું કાર્ય પૂરું થયું ને તેમની લીલા પૂરી થઈ તેવો કોઈ ઇતિહાસ ન હોય તે પરમાત્મા પરંતુ જો આપણા ઓળખીતા રાષ્ટ્રપિતા રાષ્ટ્રપતિ આપણા ઓળખીતા હોય અને આપણે લાઇટનું કનેક્શન લેવું હોય અને રાષ્ટ્રપતિ હોય તે આપણા મામા હોય ને આપણે કહીએ મામા લાઇટનું કનેક્શન લેવું છે મારા મામા રાષ્ટ્રપતિ પછી મારા ફોર્મ શા માટે ભરવાનું તો મામા કે બેટા હું તારા મામા ખરો પણ તારે લાઇટનું કનેક્શન લેવું હોય એટલે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં ફોર્મ તો ભરવું પડે ત્યારે તક પણ મામા સ્વયં રાષ્ટ્રપતિ પછી તો પણ એ તો તારે ફોર્મ તો ભરવું જ પડે આનું નામ સિસ્ટમ તેવી જ રીતે આપણે વિધવિધ પ્રકારની શક્તિઓની જરૂર પડે વિધવિધ પ્રકારની ઉર્જાઓની આપણને આવશ્યકતા છે અને તે ઉર્જાઓના અધિપતિ તે દેવતાઓની આપણે આરાધના કરીએ છીએ એટલે આપણા સનાતન ધર્મમાં એક પરમાત્મા અને અનેક દેવી દેવતાઓની આરાધનાનું વર્ણન છે કે જેમ એક ભારત સરકાર કહીએ છીએ તેમ ભારત સરકાર તો એક જ છે પરંતુ તે જ ભારત સરકારની અંદર આપણે લાઇટનું કનેક્શન લેવા માટે અલગ ઓફિસમાં જઈએ છીએ અને પાણીના કનેક્શન માટે અલગ જગ્યાએ જઈએ છીએ રેવન્યુ જમીનની રજિસ્ટ્રી કરવા માટે અલગ જગ્યા જઈએ છીએ પણ આખરે બધું જ જોવામાં આવે તો ગુજરાત સરકારને અંત તો ગતવા ભારત સરકાર તેવી જ રીતે તે એક પરમાત્મા તે પરમાત્માને વ્યક્તરૂપ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ સરસ્વતી લક્ષ્મી કાલી અને અનેકો દેવી દેવતા અને તે જ્ઞાનને વ્યક્ત કરવા માટે મુખ્યત આપણા ગ્રંથ એટલે વેદ સંસારમાં ધર્મ કેટલા એક જ ધર્મ અગ્નિનો ધર્મ ઉષ્ણતા તો બે ધર્મ કેવી રીતે હોઈ શકે અગ્નિનો તો એક જ ધર્મ છે ઉષ્ણતા તેનો ધર્મ છે તેમ સંસારની અંદર જે ધર્મ છે તે તો એક જ હોય કે ચાહે વ્યક્તિ ચાહે વસ્તુ માટે હોય ચાહે ઘટનાઓ પ્રતિ હોય ધર્મ તો એક જ હોય કે જેમ માનવતા તો પછી માનવતા હિન્દુસ્તાનમાં માનવતા અલગ ને અમેરિકામાં માનવતા અલગ હોય ને ઇંગ્લેન્ડમાં માનવતા અલગ હોય તેવું હોઈ શકે ન હોઈ શકે ભૂખ્યાને ભોજન કરાવવું તે માનવતા બધી જગ્યાએ લાગી શકે છે તરસ્યાને પાણી પીવડાવવું બીમારની દવા કરાવવી તો પછી વર્તમાન કાલમાં આ અનેકો ધર્મના નામ અસ્તિત્વમાં છે તે એક જ ધર્મ સનાતન કે જે આદિકાળથી છે પરંતુ સમયાંતરે તેમાંથી અનેકો પરંપરાઓ અનેકો વિચારધારાઓ નીકળતી ગઈ તે મૂળ સિદ્ધાંતમાં કેટલાકે કાંઈકનું કાંઈક ઓછું વધતું કર્યું ક્યાંક બદલાવ કર્યા અને તેને એક નવું નામ આપવામાં આવ્યું અને તે પ્રમાણે એક નવી નવી મજહબ સંપ્રદાય પરંપરાઓ ચાલતી ગઈ પરંતુ તે મજબ સંપ્રદાયને પરંપરાને નામ ધર્મનું આપી દેવામાં આવ્યું એટલે અનેક ધર્મ બની ગયા કે જેમ એક જ ગાય શાસ્ત્રમાં વર્ણન છે ગાય પરંતુ આપણે કોઈ છોકરાને કહીએ કે આ ગાય છે તો છોકરાને ખબર જ નથી પડતી એને કારણ કે તે અંગ્રેજી માધ્યમમાં ભણેલો છે એટલે આપણે તેને કાવ કહીશું તો તેને ખબર પડશે તો તે ગાય તો એક જ છે પરંતુ તેને તેને કાવથી ખબર પડી કેમ તો કે ત્યાં ભાષાની ભિન્નતા છે તો આ ધર્મને ધારણ કરવાની વિધિ હતી તે વિધિને જેમની તેમ રાખી હોય તો બરાબર છે તેમાં થોડા બદલાવ કરીને અને કોઈ ધર્મ અસ્તિત્વમાં આવ્યા પરિણામ શું આવ્યું પાણીની વરાળ બનાવવી હોય તો એક જ કામ કરી શકાય ગરમ કરવું પડે અને તપેલીમાંથી પાત્રમાંથી પાણી બાષ્પીભૂત થઈ જવું જોઈએ તેનું નામ છે સનાતન સિદ્ધાંત કે જે સૃષ્ટિના આદિકાળથી અંત સુધી આપણે બધા તે સ્વીકારી શકીએ કે આ એક જ વિકલ્પ છે તેનો વિકલ્પો તે હોઈ શકે કે ગરમ કેવી રીતે કરવું કે છાણાથી ગરમ કરવું કે લાકડાથી ગરમ કરવું કે ઇલેક્ટ્રિક હીટરથી કે ગેસ સગડીથી ગરમ કરવું તે આપણી પાસે વિકલ્પ હોઈ શકે પણ સિદ્ધાંત તો એક જ છે કે સો ડિગ્રીએ ગરમ થશે ત્યારે જ વરાળ બનશે આ સનાતન સિદ્ધાંત આપણા વર્તમાનકાલીન જે અલગ અલગ ધર્મોના નામ આપવામાં આવેલા સાંભળીએ છીએ તેમાં કોઈમાં કોઈ પુસ્તક છે તો કોઈમાં કોઈ પુસ્તક તો ઘણીવાર આપણને એવું થાય કે આપણામાં આટલા બધા દેવી દેવતાઓ પરંતુ તે ના સમજના પ્રશ્નો હોય છે સમજમાં તે કાંઈ પ્રશ્ન રહેતા જ નથી તે પ્રશ્નોનું અસ્તિત્વ જ ખતમ થઈ જાય છે આપણે આટલા બધા ગ્રંથો જો આપણે આપણા જ્ઞાનને એક ગ્રંથમાં સમાવિષ્ટ કરવું હોય તો કદાચ પચાસ હજાર કે લાખ પેજનું પુસ્તક બનાવવું પડે પરંતુ તે શક્ય નથી તેવડા મૂળ પુસ્તકને લઈને ચાલવું તો પછી વોલ્યુમ આપવા પડે આપણે વોલ્યુમ વન ટુ થ્રી ફોર ફાઇવ હંડ્રેડ એવી રીતે વોલ્યુમ આપવા પડે પણ વોલ્યુમને યાદ રાખવા પાછું આપણે લખવું પડે પંદરમાં નંબરના વોલ્યુમમાં શું છે વીસ નંબરના ભાગમાં શું છે સત્તાવીસ નંબરના પછી એની જગ્યાએ સામવેદ ઉપનિષદ કઠ ઉપનિષદ કેશન ઉપનિષદ નારદ નારદ પુરાણ શ્રીમદ ભાગવત મહાભારત રામાયણ આ બધું આપણે એને નામથી વેચી દીધું તો આવી રીતે આપણા સનાતન ધર્મમાં અનેકો પુસ્તકોમાં અનેકો શાસ્ત્રોમાં આપણા કલ્યાણ માટેનું જ્ઞાન આપવામાં આવ્યું તે જ્ઞાનમાં બે પ્રકારનું જ્ઞાન છે એક જ્ઞાન છે મોક્ષ માર્ગનું એક જ્ઞાન છે ધર્મ માર્ગનું મોક્ષ માર્ગનું જ્ઞાન એટલે શું જે મનુષ્ય તેવો પ્રયત્ન કરતો હોય કે જેથી મારો ફરીથી જન્મ ન થાય પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ કે હું ફરીથી ફરીથી કોઈ માતાના ગર્ભમાં જાઉં ફરી મારો જન્મ થાય ફરીથી ક ખ એ બી સીડી વન ટુ થ્રી આ કાગડો છે આ કૂતરો છે આ વડલો છે આ પીપળો છે આ બધું ફરી રિપીટ ના કરવું પડે અને સીધે સીધા આપણા ચક્કરમાંથી બહાર નીકળી જઈએ તેઓ પુરુષાર્થ તેનું નામ મોક્ષ પુરુષાર્થ તો પછી ધર્મ પુરુષાર્થ અલગ કેમ તો કે ધર્મ પુરુષાર્થ તેવું નથી કહેતો કે તમારો બીજી વાર જન્મ નહીં થાય તેવું શીખવાડવામાં આવી રહ્યું છે તે શીખવાડે છે કે જેથી વર્તમાન જન્મમાં સુખપૂર્વક જીવન જીવીએ સ્વસ્થ જીવન જીવીએ સન્માનપૂર્વક જીવન જીવીએ અનુકૂળતાઓ સહિત જીવન જીવીએ તદુપરાંત આવનારા જન્મમાં પણ આપણને સારું ઉત્તમ પ્રકારનું શરીર પ્રાપ્ત થાય ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય ઉત્તમ પરિવાર પ્રાપ્ત થાય તેમ ક્રમશઃ આપણે સુખ અને સુખ સંપત્તિ અને ધર્મને ધારણ કરતાં કરતાં આપણી જીવનયાત્રાને આગળ વધારીએ તો ધર્મ પુરુષાર્થ સંસારથી મુક્ત થવાનું રસ્તું નથી પરંતુ સંસારમાં ક્રમશઃ શ્રેષ્ઠ સ્થિતિઓ તરફ જવાનું રસ્તો છે અને મોક્ષ પુરુષાર્થની અંદર ક્યાંય તેવું આવતું નથી કે મોક્ષ પુરુષાર્થની તમે સાધના કરશો તો સુખી થશો મોક્ષ પુરુષાર્થની સાધના કરશો તો તમારો આવનારો જન્મ સારું થશે કે વર્તમાન જન્મમાં ધન ધાન્ય સંપત્તિ મળશે તેવું કોઈ જગ્યા આવે નહીં મોક્ષ પુરુષાર્થમાં એક જ આવે કે કેવી રીતે આપણું જીવાત્મા સંસાર બંધનોમાંથી મુક્ત થઈ જાય તેથી આપણા શાસ્ત્રોએ બે પુરુષાર્થો કહ્યા ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ સાથે જ બીજા બે પુરુષાર્થ જે પશુ પક્ષી બધાએ કરી રહ્યા છે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ અર્થ પુરુષાર્થ એટલે જીવન જીવવા માટેની આવશ્યકતાઓની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન અને કામ પુરુષાર્થ એટલે કામનાઓની પૂર્તિ મુખ્યતઃ કામનાઓની પૂર્તિ આપણે પાંચ રીતે કરીએ છીએ વિશેષ રીતે આંખ નાક જીભ અને ચામડીથી કે જેમ અત્યારે જમવાનું બનાવ્યું હતું સમોસા સ્વાદિષ્ટ બન્યા હતા કે લાપસી સ્વાદિષ્ટ બની તો આપણને કામ પુરુષાર્થની તૃપ્તિ થાય કે આપણે ખાઈએ અને પાછા કહીએ લાવ ત્યારે એક મૂકી દો ને તો આ લો કે આપણે વધારે એક મૂકી દે બીજું સારું બન્યું છે તે કામ પુરુષાર્થ તે આપણે કામના પૂરતી કહીએ છીએ સારું જોવું સારું સાંભળવું સારું સૂંઘવું સારા કપડાં પહેરવા સારી રીતે રહેવું કે જેથી આપણને સુખાનુભૂતિ થાય તે બધું કામ પુરુષાર્થની અંતર્ગત આવે સન્માન સુખ અનુકૂળતા મિત્ર પરિચિત પડોશીની સાથે સ્નેહપૂર્વક રહેવું આ બધું કામ પુરુષાર્થમાં આવે તો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ આ બે માટે મનુષ્યો અને પશુ પક્ષી બધાએ પ્રયત્ન કરતા હોય મોટાભાગે પશુ પક્ષીઓમાં તો કામ પુરુષાર્થમાં ઇન્દ્રિય ભોગ જ આવે તેમાં સન્માન જેવું વિશેષ ઓછું જોવા મળે મનુષ્યોમાં કદાચ આ પાંચ ઇન્દ્રિયોથી પણ વિશેષ સન્માનનો આગ્રહ વિશેષ જોવા મળે અને તમારે જો ધર્મ પુરુષાર્થમાં આગળ વધવું હોય તો ભગવદ્ ગીતાના બારમો અધ્યાય ભક્તિયોગના તેરમા નંબરના શ્લોકથી વીસમા નંબરના શ્લોકને અરીસો બનાવી લેજો અરીસો બનાવો એટલે અરીસામાં શું કરીએ આપણે પોતાનો ચહેરો જોઈએ અને ઠીક ના લાગે એને ઠીક કરીએ કંઈક ચોંટી હોય તો આપણે એને સાફ કરી દઈએ નહીં તો મો ધોઈ નાખીએ અનુકૂળતા અને પ્રતિકૂળતા સન્માન અને અપમાન પોતાનું અને પારકું આ બધા દ્વંદો છે આ દ્વંદોમાં આપણે ઘેરાયેલા લઈએ છીએ અંતમાં આપણું શરીર છૂટી જાય ત્યારે ઘણી સ્થિતિ એવી હોય કે એક દાદા હતા લગભગ એસી પંચ્યાસી વર્ષની ઉંમર મૃત્યુનો સમય આવી ગયો પરિવાર બધા ભેગા થઈ ગયા હતા ગામમાં રહેતા હતા ગાયો ભેંસો મોટી જમીન ખેતીવાડી ધન ધાન્ય સંપત્તિ મોટું મકાન પુત્ર પૌત્ર પૌત્રી બધા ભેગા બધા હતા ત્યાં દાદા સુખી પરિવારમાં હતા છેલ્લે દાદાને બધાને લાગ્યું કે હવે દાદાને જીવ થોડી વારમાં નીકળી જશે પણ દાદાથી બોલાય નહીં દાદા કશું કહેવાનો પ્રયત્ન કરે એટલે બોલવા જાય આ આ પણ અવાજ ના નીકળે ત્રણ દીકરાઓ હતા ત્રણ દીકરાઓને લાગ્યું કે દાદાને કશું કહેવું છે કદાચ દાદાને એમ કહેવું હોય કે પેલી જમીન આપણી છે પૈસા ચૂકવેલા છે દસ્તાવેજ બાકી છે દસ્તાવેજ કરી લેજો ને જો કહેવાનું રહી જશે દાદા જતા રહેશે ને જમીને જતી રહેશે અથવા કોઈને રૂપિયા ઓછીને આપી રાખ્યા હોય પચાસ લાખ કરોડ રૂપિયાને દાદા કહેવાનું ભૂલી જશે પેલા જ મેં રૂપિયા આપ્યા હતા તો લઈ લેજો તમે તો આપણે રૂપિયા જશે ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર આવ્યા ડૉક્ટરે કહ્યું કે એક ઇન્જેક દાદાનું મૃત્યુ તો સમય પાકી જ ગયો છે એક ઇન્જેક્શન આપીશ તો કદાચ માળ એકાદ દોઢ મિનિટ બોલી શકે ત્રણેય છોકરાએ વિચાર્યું ભલે નહીં ડૉક્ટર કંઈક ખર્ચો થશે વીસ હજાર રૂપિયાનું ઇન્જેક્શન છે છોકરાએ કહ્યું કે લાખો જશે એના કરતા વીસ હજારનો કોઈ વાંધો નથી ડૉક્ટરને કહ્યું કે ઇન્જેક્શન મૂકી દો ડૉક્ટરે ઇન્જેક્શન મૂક્યું દાદાને થોડી તાકાત આવીને દાદાએ કહ્યું છોકરાઓ કહ્યું બધા અહીંયા ભેગા થયા છીએ તમે ચિંતા ના કરશો તમારે શું કહેવું છે પેલી ગાય સાવરનો ચાવે છે ને બધા મારી બાજુમાં જ બેસી રહ્યા છો અને દાદાને જીવ નીકળી ગયો જો છેલ્લે આવું ના બને યાદ રાખજો તમે બધા સિનિયર સિટીઝન મોટાભાગના વડીલો છો છેલ્લી સ્થિતિ આવી થાય ને તો મુશ્કેલી કહેવાય હતી તમે આખી જિંદગી વ્રત તીર્થયાત્રા એક જ દિવસે પાંચ શિવજીને ચાર કૃષ્ણ ભગવાનના બે માતાજીને દર્શન કર્યા હોય જો બધા અહીંથી હરદ્વારને કાશી જાય તો એક જ દિવસે પાંચ જગ્યાએ શિવજીના દર્શન કરે ને ત્રણ જગ્યાએ કૃષ્ણ ભગવાનના અને આપણે ઘણી યાત્રા કરીએ પણ મન બદલાવવું જોઈએ મન બદલાવવું જોઈએ એકવાર કોઈ ગામમાંથી કોઈ ભાઈ તીર્થયાત્રાએ જઈ રહ્યા હતા તેમણે નાના ભાઈને કહ્યું કે ભાઈ ચાલ આપણે ચાર ધામની જાત્રાએ જઈને આવીએ નાનાએ કહ્યું કે આપણા ગામમાં અમે અમારી સંસ્થા તરફથી એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે અને તેમાં મેં સેવાઓ મારું નામ નોંધાવેલું છે ત્રણ ચાર દિવસની મારી જવાબદારી છે બધી વ્યવસ્થાનું આયોજન કરવાનું બધે બેનરો લગાવવાના દવાઓ ખરીદવાની ડૉક્ટરો આવે તેમને રિસીવ કરવાના છે તેમનું સન્માન થઈ જાય બધા પેશન્ટો આવી જાય તે વખતે બધાએ ત્યાં હાજર રહેવાનું બધાને પતી જાય પેશન્ટને ફૂડ પેકેટ પણ આપવાની વ્યવસ્થા કરી છે અને પતી જાયને ડૉક્ટરો જાય પછી મારાથી ફ્રી થવાય ભાઈ તો પેલા એ કહ્યું કે હવે તું તો બીજું કોઈ સેવા કરી લેશે તું ચાલ ત ના મેં સેવામાં કહેલું છે એટલે હું તો સેવામાં જ રહીશ મોટાભાઈએ આગ્રહ કર્યો નાના ભાઈ એવું કહ્યું કે ભાઈ તમે તીર્થયાત્રાએ જાઓ છો તો મારું એક કામ કરશો ભાઈએ કહ્યું કે ને તું કે કરીશ બે ભાઈઓમાં આપસમાં ઘણો પ્રેમ હતો નાના ભાઈએ એક તુંબડું આપ્યું તુંબળડું તો ખબર છે ને તમને આપણે જેવું કોળવું આવે ને કોળાનું સાપ બનાવીએ આપણે તે કોળા જેવું જ આવે પણ કોળવું આવે મીઠું ને તુંડું આવે કડવું અને તુમડું એકદમ ગોળ આવે તો આ મારું એક તુમડું તમે ભાઈ લઈ જાઓ તો જે નદીએ સ્નાન કરો તો મારા તુમડા સ્નાન કરાવજો તો મને એવું લાગશે કે હું ના જઈ શક્યો પણ મારા તુમડાએ તો સ્નાન કર્યું જે મંદિરે દર્શન કરો તો દર્શન કરાવજો તો મોટાભાઈએ કહ્યું ભલે ભાઈ જે એવા યાત્રાએ નીકળ્યા ધામધૂમ સાથે ગામવાળાએ વળાવ્યા ભાઈ ગંગાજીમાં સ્નાન કર્યું તો પોતે સ્નાન કર્યા પછી તુમડાને ત્રણ ડુબકી મરાવી તુમડા સ્નાન કરજે હર ગંગે હર ગંગે હર ગંગે યમનાજીમાં સ્નાન કર્યું યમુનામાંય તુમડાને સ્નાન કરાયું શિવજીના દર્શન કરે પછી પોતે પ્રણામ કરી લે ને પછી બગલ થેલામથી તુમડું કાઢે ઊંચું કરે તુમડા દર્શન કરી ગે હર ભોલે હર હર મહાદેવને તુમડાને દર્શન કરાવે કૃષ્ણ ભગવાનના મંદિરમાં જય શ્રી કૃષ્ણ માતાજીના દર્શન કરાવીને બધા યાત્રા કરીને ભાઈ ભાભીન પરિવાર બધાએ દર્શન કરીને આવ્યા ગામવાળાએ ત્યાર તો અત્યારે તો ઓછું થઈ ગયું પણ તમારા વડીલોને તો બધાને ખબર હશે કોઈ ગંગાજી જઈને આવે ને તો સામૂયું કરતા હતા પહેલાં અને ગામમાં ઉત્સવ મનાવતા હતા કે આપણા ગામનું કોઈ ગંગા સ્નાન કરીને આવ્યું તો ગામવાળાએ ઢોલ નગારા લઈને ઢોલ નગારા લઈને સ્વાગત કર્યું નાનો ભાઈ એની પત્ની એ પણ બધાની સાથે આગળ હતા નાના ભાઈ એની પત્નીને એક થાળ આપ્યો હતો પિત્તરનો એક માથે ઊંઢણી ઊંઢણ મૂકી થાળ મૂક્યો હતો અને એમાં સ્વસ્તી બનાવ્યું હતું અને બધા ભજનો ગાતા ગાતા ગામની બહાર ગયા સ્વાગત સત્કાર પછી મોટાભાઈએ કહ્યું કે નાના ના કે તારા તુમડાને મેં જેટલા મંદિરોમાં દર્શન કર્યા ને બધા જ મંદિરે દર્શન કરાવ્યા છે અને બધી જ નદીઓમાં સ્નાન કરાવ્યા છે ભાઈએ નાના ભાઈએ મોટાને પ્રણામ કર્યા કે ભાઈ મારું અહોભાગ્ય કે તમારા જેવા મોટાભાઈ મળ્યા કે મારી વાતનું માન રાખી મારા તુમડાને નદીએ નદીએ સ્નાન કરાવ્યું અને તીર્થે તીર્થે દર્શન કરાવ્યું મોટાભાઈએ તે તુમડું કાઢીને આપ્યું તે થાળમાં મૂક્યું બધાએ જે જે કાર બોલાવ્યું તે તુમડાને પાંચ તિલક કર્યા અને ચોખા ચડાવ્યા અને આગળ પહેલાં બધાને ફૂલના હાર પહેરાવેલા બધા યાત્રીઓ પાછળ બેનો પેલું તુમડું ને પછી આખું યાત્રા ગામમાં આવી ગામમાં એક સ્ટેજ બનાવેલું હતું બધાને ત્યાં બેસાડ્યા પછી બધાએ અનુભવ કયા કે અમે ત્યાં ગંગોત્રી ગયા હતા ત્યાં આવું હતું અને બદ્રનાથ ગયા હતા ત્યાં આવું થયું હતું ને આ બધી વાતો કરી બધાએ ભગવાનના દર્શન થયા આટલી સારી રીતે એને બધી વાતો કરી બધા ખુશખુશ થઈ ગયા પછી ગામના સરપંચે પણ બે પાંચ મિનિટ કાંઈ કહ્યું પછી નાના ભાઈ ઊભા થયા અને એમને કહ્યું કે મારું અહોભાગ્ય કે મને આ મારા આવા ભાઈ પ્રાપ્ત થયા છે કે હું તો ના જઈ શક્યો પણ મારા મા મારી વાતને માન રાખીને આ તુમડું લઈ ગયા અને તેમને કહ્યા પ્રમાણે તેમને જેટલી નદીઓમાં સ્નાન કર્યું તેટલી નદીઓમાં તુમડાને સ્નાન કરાવ્યું મંદિરે મંદિરે દર્શન કરાવ્યા છે હું વિચારું છું કે જે આટલી બધી જગ્યાએ નદીઓમાં સ્નાન અને તીર્થોના દર્શન કરીને આવેલા તુમડાના અમે પતિ પત્નીને બે બાળકો પ્રસાદ રૂપમાં ખાઈએ એના કરતાં અમારા ગ્રામ ગ્રામજનો બધાને તેનો લાભ મળે બધાએ તાલીઓ પાડી કેટલું સારું કહેવાય નહીં તો ઘરના ચાર જણા તુમડું કાપીને ચાર ટુકડા ખાઈ લેતા તો બધું ફળ ચાર જણને જ મળી જતું તુમડાને કાપ્યું બધાય જે જે જય કાર કરો ને પછી એનો પ્રસાદ બધાને વેચવામાં આવે તો જેવું ખાય ને તો કડવું બધા થૂકી નાખે થૂથું થૂથું બધા થૂકવા માંડ્યા નાના ભાઈએ કહ્યું કે મારું તુમડું બધે મંદિરે મંદિરે દર્શન નદીએ નદીએ સ્નાન કરીને આવ્યું ને તો એ કડવું ને કડવું જ રહ્યું આ આ આ તુમડું આ તુમડું કડવામાંથી મીઠું થઈ ગયું ને તો બેડું પાર પણ મોટા ભાગે ખબર પડે કોઈ તીર્થમાં દર્શન કરીને આવે ને તો બે ચાર દિવસમાં જ ઘરવાળાને ખબર પડી જાય કે મીઠું થયું કે એવું ને એવું જ છે બસ તમારે યાદ રાખવાનું કા મીઠું કરી દેજો તીર્થમાં દર્શન કરીને જાઓ જો લોખંડના ટુકડાને ચુંબકની જોડે મૂક્યો હોય તો એમાં ચુંબકનો આવવો જોઈએ એક જગ્યાએ અગ્નિ પ્રગટેલી હોય ને એનામાં લોખંડના એક સળિયાનો છેડો અગ્નિ મૂકેલો હોય તો બીજો છેડો ગરમ થશે ને પણ જો ગરમ ના થાય તો બેમાંથી એક છે કાં તો અગ્નિ પ્રગટેલી નથી અને પ્રગટેલી છે તો સળિયાનો છેડો અગ્નિમાં નથી તેમ આપણે તીર્થમાં ગયા પણ દેવતાની સાથે આપણે સ્પર્શ ન કર્યો આપણે તે અનુભૂતિ ન કરી સ્પર્શ એટલે મૂર્તિને અડી જવાથી કે બાથ ભીડી દેવાથી નહીં અંદર માહિલાનો સ્પર્શ થવો જોઈએ અંદરનો સ્પર્શ થવો જોઈએ તે ભાવ જાગવો જોઈએ તે સમર્પણ જાગવું જોઈએ તો આપણે તીર્થમાં તો એક જ મંદિરમાં દર્શન જાઓ કરો ને તો એ બદલાવવાના હોય બદલાઈ જાઓ પછી પચાસ જગ્યાએ દર્શન કરીને ના બદલાવાના હોય તો મુશ્કેલ છે દેવમ ભૂતવા દેવમયજે તો દેવ બનીને દેવની આરાધના કરો તુમડું બદલજો ક્યારે જાગવાનું કોઈક દિવસ તો હોય ને કોઈક દિવસ તો જિંદગીનો બનવો જ જોઈએ આપણો તો આજે જ કેમ નહીં અત્યારે જ કેમ નહીં શું ખબર ક્યારે મૃત્યુ આવી જશે તો પ્રયત્ન કરજો મુખ્યતઃ ધર્મના માર્ગે આગળ વધવા માટે એક વાત અભ્યાસમાં લાવજો કે જેમના છોકરાઓના લગ્ન થઈ ગયા હોય તેમને આંખે જોયું તો જોયું નથી ને કાને સાંભળ્યું તો સાંભળ્યું નથી આની પ્રેક્ટિસ શરૂ કરજો પુરાત પુરાતન પરંપરા હતી કે બાળકના લગ્ન થઈ જાય એટલે વનમાં જવું વાન પ્રસ્થ પ્રસ્થાન કરવું વનમાં એટલે વાન પ્રસ્થાશ્રમ દીકરાને બધું સોંપી દેવું દીકરાઓને હવે રાખે તોય ને વેચી દેતું હોય ને ચલાવે તોય જેમ જીવે તેમ વનમાં જતું રહેવું ઝૂંપડીમાં રહેવું દરરોજ યજ્ઞ કરવો અતિથિઓની સેવા કરવી પશુ પક્ષીની સેવા કરવી ને ભગવાનનું ભજન કરવું પોતાના સ્વભાવને બદલવો મનને બદલવું તેમ કરતાં કરતાં જ્યારે અંતમાં એક સ્થિતિ એવી આવી જાય કે ભગવાન સિવાય બીજું કશી ઈચ્છા ન રહે ત્યારે સંન્યાસ ધારણ કરી લેવું વાનપ્રસ્થમાં તો પતિ પત્નીનો સંબંધ રહે પણ સંન્યાસમાં તો તે પણ ન રહે અંતે પરમાત્મા એકલો જ હવે સ્થિતિ એવી આવે કે ઘર શહેરમાં ઘર બનાવ્યું ગાડી કેટલી મહેનત કરીને બધું ઊભું કર્યું અને હવે બધું છોડીને જવાનું એટલે આ છોડવું એ મુશ્કેલ થતું જાય પણ કદાચ છોડીને ના જઈએ તો યાદ રાખીએ ઘરમાં આપણે છે તો ટકટક કરીએ નહીં નહીં તો સ્પ્રિંગ થોડો વખત તો દબાય પણ એક વખત ઉછળીને મર્યાદા છૂટી એટલે પછી બધાય પ્રોબ્લેમ તો એક શીખજો એક કોઈ વ્યક્તિ કોઈ ગુરુ પાસે ગયો કે ગુરુજી મારા સાધુની દીક્ષા લેવી છે ગુરુજીએ કહ્યું હું તને દીક્ષા આપું પણ પહેલાં તારે નજીકમાં અહીંયા ગાડી એક જગ્યાએ જમીનમાં કબર છે જમીનમાં શરીર દાટેલું છે મરેલાનું ત્યાં તારે જવાનું તેને ત્રણ મહિના સન્માન આપવાનું હતું પેલા કહ્યું ગુરુજી તેથી શું થાય તારે દીક્ષા લેવી છે કે નથી લેવી તક લેવી છે તું તેથી શું થાય તેને આપું પૂછ તારે ત્યાં જવાનું ત્રણ મહિના સન્માન આપવાનું પછી શું થયું તે મને પછી કહેવાનું તક સારું ગુરુજી પેલો ત્રણ મહિના ગયો ને દરરોજ જઈને કે આ સંસારમાં તમારા જેવા કોઈ વ્યક્તિ ભૂતકાળમાં તમારા પહેલાં આવ્યા ન હતા અને તમારા પછી કોઈ તેવા આવ્યા નથી તમે આ જગતનું કલ્યાણ કર્યું છે તમારા જેવા તો શ્રેષ્ઠ વ્યક્તિ સંસારમાં તો ન ભૂતો ન ભવિષ્યથી આમ કેટલું કહ્યું ત્રણ મહિના દરરોજ એક જ કામ સવારમાં નાસ્તો કરીને જવાનું જમવાના ટાઈમે આવવાનું બપોરે આરામ કરવાનું સાંજે જઈને વખાણ કરવાના ત્રણ મહિના ઘણા વખાણ કર્યા પછી ગુરુએ પૂછ્યું કે બેટા શું થયું ત કશું નહીં ગુરુજી એમાં શું થવાનું હતું સારું હવે ત્રણ મહિના એનું અપમાન કરજે તક પણ ગુરુ તેથી શું તા કે દીક્ષા લેવી છે તખા ત્રણ મહિના અપમાન તો જઈને કે તમારા જેવા દુષ્ટ વ્યક્તિ આ પહેલાં કોઈ નથી આવ્યા સંસારમાં એ પછી એ કોઈ નથી આવ્યા તમારા જેવા પાપાત્મા દુષ્ટાત્મા ત્રણ મહિના ખૂબ અપમાન કર્યું પછી ગુરુએ પૂછ્યું બેટા કશું થયું તા કે ના કશું નહીં ગુરુજી આવું બનાય તો સાધું બનજે માન અને સન્માનમાં જો એક સમાન રહી શકે તો તું આ રસ્તો અપનાવજે નહીં તો અહીંયા પણ તું પછી કીચડ કરી દઈશ અહીંયા પણ તું પાછી સંસારી પરિસ્થિતિઓ પેદા કરી દઈશ તમે કદાચ વાનપ્રસ્તી ના બની શકો પણ ધર્મ માર્ગે ચાલવા માટે અભ્યાસ કરજો શરૂઆત કરજો થોડી થોડી શરૂઆત કરજો તરતા શીખવું હોય તો ક્યાં જવું પડે પાણીમાં કોઈ વ્યક્તિ વિચારે પહેલાં હું તરતા શીખું પછી જ પાણીમાં ઉતરીશ તો કોઈ રસ્તો છે ખરો એવો કે હું પહેલાં પાણીમાં પગ ના મૂકું પહેલાં બાર તરતા શીખી જવું પછી જ પાણીમાં ઉતરીશ તો તો રસ્તો જ નથી તેવી જ રીતે આપણો સ્વભાવ બદલાયો છે તેની ખબર ક્યાં પડે તમે જ્યાં રહો છો ત્યાં જ જે ઘર પરિવાર મિત્રોની વચ્ચે રહો છો અને ત્યાં તમને પ્રતિકૂળતા મળે ત્યાં અપમાન મળે તમને વ્યથા થાય તેવી સ્થિતિ આવે તે સમયે પણ તમે શાંત રહો અને પ્રતિકાર ન કરો હા ધર્મ પ્રમાણે જીવન જીવો પરંતુ કોઈનું અપમાન ન કરો તેવું રિએક્ટ ન કરો તે વખતે તમારામાંથી ક્રોધ ભભૂકી ન ઉઠે તો તો માનવું કે તમારામાં ધર્મનો સ્પર્શ થયો છે તમારામાં ધર્મની સમજ આવી છે તમે દર્શન કરીને આવ્યા હતા દેવતાના તો કંઈક દેવી ગુણ તમારા પ્રગટ્યો પણ જો આપણને થાય હું કોણ તો પાછા હતા ત્યાં ત્યાં આપણે તો ધર્મના માર્ગે ચાલવું એટલે કેટલા યજ્ઞ કર્યા કેટલા દેવપૂજન કર્યા કેટલા ગૌદાન કર્યા કેટલા પરમાર્થ કર્યા તે બધું મૂલ્યવાન છે કરેલા પ્રત્યેક કર્મનું ફળ મળે જ છે આપણા કરેલા સારા કર્મનું ફળ આપણને નિશ્ચિત મળવાનું જ મળવાનું જ છે એટલે જીવનમાં જેટલું બને તેટલું વધારે ને વધારે સત્કર્મ કરતાં રહેવું જોઈએ કીડીને કણ આપવો જોઈએ જો તમારે નાનામાં નાના પુણ્યકર્મો કરવા જોઈએ પણ સર્વોત્તમ તેની સાથે છે મન બદલાવવું ઘણીવાર એવું બને કે કોઈ આ બધી વાત સાંભળીને અહીંથી પછી સત્સંગ પૂરો થાય ને ઊભા થાય ગુરુજીએ કહ્યું હોય કે બુરું કરવું નહીં બુરાઈ કરવી નહીં કોઈનું બુરાઈ કરવી નહીં કોઈનું બુરું કરવું નહીં કોઈની નિંદા કરવી નહીં ઈર્ષા કરવી નહીં દ્વેષ રાખવો નહીં આ બધી વાત સાંભળી હોય ને ઊભા થઈને પછી કે પહેલાં તો એવું જ કરે છે હા પહેલાં તો બુરાઈ જ કરે છે બીજાઓની લો હવે શીખ બધી વાત હતી કે ભાઈ કોઈનું બુરું કરવું નહીં ને બુરાઈ કરવી નહીં પોતાના જીવનને જોવું આપણે ઊભા થઈને પોતાનું જીવન જોવાની જગ્યાએ બહાર પાછા શરૂ કરીએ આ પહેલાં એ વાત છે હં તો એવું યાદ રાખીએ કોઈ દિવસ આપણે કોઈની બુરાઈ ના કરીએ થઈ શકે તો બીજાના જીવનમાં સારાઈ માટે મદદરૂપ થઈએ જીવનની ગાડી આગળ વધારવામાં મુખ્યત્ બે શક્તિઓ કામ કરતી હોય છે જેમ બળદ ગાડીના બે બળદ હોય તેવી જ રીતે આપણી જીવનની ગાડી પણ બે શક્તિઓથી ક્રિયાન્વિત થતી હોય છે એ એક શક્તિનું નામ છે પ્રારબ્ધ અને બીજી શક્તિનું નામ છે પુરુષાર્થ બે બડદથી ચાલતી બળદ ગાડીમાં જો પુરુષાર્થનો બળદ ઘણી મહેનત કરતો હોય પરંતુ પ્રારબ્ધવાળો બળદ નીચે જ બેસી જાય તો બળદ ગાડી અટકી જવાની બળદ ગાડીમાં એક બળદ બેસી જ ગયો નીચે બીજો બળદ ગમે તેલો તાકતવર હોય પણ ગાડી તો અટકી જ ગઈ તો જિંદગીમાં ઘણી વાર આપણે અનુભૂત કરતા હોઈએ મહેનત કરી કરીને થાકી જઈએ ને પરિણામ જીરો આવે ત્યારે આપણે કહીએ કે મારા નસીબમાં નહોતું ક્યારેક પરિણામ ઓછું આવે એટલે એક બળદ ઘણી તાકાત કરે ને બીજો ધીમે ધીમે ચાલતો હોય તો પેલા બળદે વધારે કામ કરે ને તો પરિણામ ઓછું મળે ત્યારે આપણે માનવું પડે કે આપણો પુરુષાર્થ તો ઘણો હતો પણ પ્રારબ્ધ કમજોર હતું ને એટલે પરિણામ ઓછું મળ્યું ક્યારેક એવું બને કે મહેનત કરીએ ને પરિણામ મળે કારણ કે પુરુષાર્થ ને પ્રાર્થ બે સમાન ગતિથી ચાલતા હતા અને ક્યારેક પ્રારબ્ધ તાકતવર હોય ને તો આપણે મહેનત ઓછી ને સારું ફળ મળી જાય ને ત્યારે આપણે કહીએ કે આપણે નસીબમાં હતું એટલે જો આપણે મહેનત એટલી નથી પણ છતાંય આપણને ફળ મળી ગયું તો આ પ્રારબ્ધ બનાવ્યું કોને પુરુષાર્થ તો આપણે કરીએ છીએ આપણે બધે વિચારી વિચારીને પુરુષાર્થ કરીએ છીએ પણ આ પ્રારબ્ધ કોને બનાવ્યું આપણે જ આપણું પ્રારબ્ધ આપણે જ નિર્માણ કર્યું છે આપણા દ્વારા કરવામાં આવેલા કર્મો સમયાંતરે જ્યારે આપણને ફળ આપે છે તેનું નામ છે પ્રારબ્ધ અને સંસારમાં કોઈનું કાંઈ ચાલતું નથી આમાં કોઈ જાદુની છડી નથી કે કોઈ જગ્યાએ પાણી ચડાવી દેવાથી કે કોઈ જગ્યાએ પ્રસાદ ધરાવી દેવાથી કે કોઈ જગ્યાએ ભજન કીર્તન કરી દેવાથી આમાં છૂટછાટની કોઈ સિસ્ટમ છે નહીં આ તો એવું છે કે તમે એક બેંકમાંથી તમે લોન લીધી બીજી બેંકમાં તમે એફડી કરી હતી એફડીવાળી બેંક તમને એફડીનું વ્યાજ આપશે ને લોન કરી તે તમારો હપ્તો માગશે તેવી જ રીતે સારા કરેલા કર્મોનું ફળ પણ મળતું હોય છે અને ભૂલો કરેલી હોય એના દંડ પણ મળતા હોય છે તો પછી આપણે જીવનમાં જે ભૂલો કરી ચૂક્યા છે તેનું શું ચોક્કસ છે કે આપણે જો ઘણા જીવનમાં ક્યાંક ને ક્યાંક ભૂલો થઈ છે પણ આગળ સારા કર્મો કરતા રહીએ તો ઘણીવાર આપણી ભૂલોનું ફળ તો નષ્ટ ન થાય પણ ભૂલોનું ફળ આવે ને ત્યારે સારા કર્મો પ્રોટેક્ટ કરે જેમ કે ઉદાહરણ કહું તો બે ઘટનાઓ સમજો કોઈ ભાઈ કોઈ બીજા કોઈ ભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લાવ્યા હતા પહેલાં ભાઈએ કહ્યું હતું હું બે ટકા વ્યાજ લઈશ છ મહિનામાં પૈસા પાછા એક જાન્યુઆરી આપું છું અને એક જુલાઈએ મારે પૈસા રૂપિયા પાછા જોઈશે બે ટકા વ્યાજ સાથે જો તમારે એક જુલાઈએ આપી શકાય એમ ના હોય તો પૈસા ના લઈ જશો પેલા ભાઈએ પ્રોમિસ કર્યું કે તમને એક જુલાઈએ દસ વાગે આપી દેવાના રૂપિયા મારે વ્યાજ સાથે પાછા વાત નક્કી થઈ ગઈ પેલા ભાઈ રૂપિયા લઈ આવ્યા હવે પરિણામમાં બે પ્રકારની ઘટનાઓ છે એક ઘટના એવી છે કે એક જુલાઈએ પેલા ભાઈ લેવા માટે આવ્યા રૂપિયા પેલા ભાઈને ઘેર આવીને બેઠા દસ વાગે કહ્યું કે ભાઈ પેલા મારા પાંચ લાખ રૂપિયા અને સાઈઠ હજાર રૂપિયા વ્યાજના એક મહિનાનું દસ હજાર તો છ મહિનાનું સાઈઠ હજાર તો પાંચ લાખને સાઈઠ હજાર રૂપિયા મારે આપી દો પેલા કંઈક હું તમને પંદર દિવસમાં આપી દઉં મારે પૈસા આવવાના હતા પણ હજુ આવ્યા નથી આટલું બોલતામાં જ પેલા ભાઈ તો હું જોર જોરથી બોલવા માંડે પડોશીને ખબર પડવા માંડી અને પછી ગાળો ગાળો બોલવા માંડ્યા પેલા કોઈક હું દસ દિવસમાં આપી દઉં છું પણ તમે પેલો સાંભળે જ નહીં ઉલટું સુલટું કેટલું બોલે બધા ફળિયા ભેગા થયા પબ્લિક આ એક એક ઘટના છે તે ભાઈ કેટલાયને ફોન કર્યો મિત્રોને ફોન કર્યો તો કોઈ મિત્રને કહ્યું કે મારે ખાસ મિત્રો હતો કે તું કાલે ના કે મારે ની ઉતાવળ નથી પણ રોકડા રૂપિયા આવેલા હતા તો ગઈકાલે જ મેં જમીનવાળાને ચૂકવી દીધા હવે એને ઉતાવળ નથી પણ રોકડા હું ક્યાં મૂકી રાખું કાલે કહ્યું તો પાંચના દસ લાખે તને આપી દેતો કોઈ જગ્યાએ વાત કોઈ કહ્યું કે દસ હજાર આપું છું કોઈ પચીસ હજાર આપું છું બધું મળીને ભેગા થયા તો બે અઢી લાખ ભેગા થયા આ એક ઘટના છે બીજી એક ઘટના છે કે ભાઈ કોઈ ભાઈ પાસે ગયા એક જાન્યુઆરીએ પાંચ લાખ રૂપિયા બે ટકા વ્યાજે લાવ્યા છ મહિના માટે એક જુલાઈએ પાંચ લાખ સાહીઠ હજાર આપવાના હતા માર્ચ એપ્રિલ મહિનાની ઘટના હતી કે કોઈ જગ્યાએથી એ જઈ રહ્યા હતા અને ત્યાં આગળ કોઈની કારને છે તો એક્સિડન્ટ થઈ ગયો હતો તેમને ગાડી ઊભી રાખી પેલા ભાઈને થોડી તકલીફ હતી સ્વાસ્થ્યની તુરંત એમને મદદ કરી પોતાની ગાડી મૂકીને દવાખાને લઈ ગયા ડૉક્ટરે કહ્યું કે તેમને એમઆરઆઈ વગેરે કરવું પડશે પણ પેલા ભાઈ ખાસ વિશેષ વાતચીત કરી શકે એવી હાલતમાં નહોતા એટલે પેલા ભાઈએ તુરંત એમ આરઆઈના પૈસા આપી દીધા અને દવાખાનામાં દાખલ કરી દીધા થોડી વારમાં ભાઈ નોર્મલ થયા એટલે પછી પરિચય થયો ડૉક્ટરે કહ્યું કે આ ભાઈએ તમને એડમિટ કર્યા છે ને એમ આરઆઈના પૈસાને બધું આપ્યું છે એટલે પેલા ભાઈએ આભાર વ્યક્ત કર્યો કૃતજ્ઞતા વ્યક્ત કરી અને એમના પરિચિતોના પરિવારને બોલાવી લીધા પછી પેલા ભાઈ ગયા જ્યારે પેલા પાંચ સાત દિવસ સાજા થયા પછી એ ભાઈ પુષ્પગુચ્છ લઈ અને જેમને એમને દવા કરાવી હતી એમને ઘેર ગયા એમને જે પૈસા એમઆરઆઈ માટે આપ્યા હતા તે એમને પાછા આપ્યા અને આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે ક્યારે કશું કામ હોય તો મને કહેજો પછી બે પરિવારોના પરસ્પર એક નાતો બની ગયો એકવાર જે ભાઈએ પહેલાં બીમાર થયા હતા એક્સિડન્ટથી એ ભાઈએ કોઈ પ્રોપર્ટી વેચી હતી અને એમને પ્રોપર્ટી વેચીને એંસી લાખ રોકડા આવ્યા હતા એક કરોડમાં વેચી હતી વીસ લાખની રેવન્યુ કરી હતી અને લાખ રોકડા આવ્યા હતા અને તાત્કાલિક ઇન્વેસ્ટ કરવામાં વાર હતી એમને કોઈ જગ્યાએ બીજી પ્રોપર્ટી લેવી હતી પરંતુ તેમને પહેલેથી જ નિશ્ચિત હતું કે હરિદ્વારમાં કોઈ પૂજન કરવાનું એ બીજે દિવસે ફ્લાઇટમાં જવાનું હતું એટલે તેમણે વિચાર્યું કે મારા એંસી લાખ મૂકી રાખવા પડે એવા છે ને ઘર પરિવાર આખું જવાનું છે ને ઘેર બંધ કરીને જવાનું છે તેમને પેલા ભાઈ યાદ આવ્યા એમને ઘેરે ગયા એંસી લાખ બેગમાં લઈને આ એંસી લાખ છે તમે રાખો તમારે વાપરવા હોય તો વાપરજો ને મને પંદર દિવસ પછી પાછા આપજો મારે આવું છે કે હરિદ્વાર કાલે જવું જ પડે છે અને એંસી લાખ મારે મૂકી શકાય તેવું છે નહીં તમે ઉપયોગ કરી શકો છો મને તમારા પર પૂરો ભરોસો છે મને તો પંદર દિવસ પછી આપ જોઈને કદાચ પંદર દિવસનો મહિનો થાય તો એ વાંધો નથી પહેલી જુલાઈએ પેલા ભાઈ આવે લેવા માટે ભાઈ પેલા મારા પાંચ લાખ અને સાહીઠ હજાર વ્યાજ તો કોઈ બેસો બેસો ચા નાસ્તો કરો જ તમારા રૂપિયા તૈયાર જ છે જો બંને ઘટનાઓ પાંચ લાખ સાહીઠ હજારમાં તો ઓછા થયા જ નહીં પહેલી ઘટનામાં ચૂકવવાના તો પાંચ લાખ વધતા સાહીઠ હજાર હતા બીજીમાં પાંચ લાખ વધતા સાહીઠ હજાર હતા તો જે પરિણામ હતું એ તો એક સરખું હતું પણ સારા કર્મોનું ફળ આવ્યું અને તે વખતે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે કોઈને ખબર પણ ન પડી પડોશીને કે પેલા ભાઈ વ્યાજે પૈસા લાવ્યા ત્યાં ચૂકવાઈ ગયા છે આપણે જિંદગીમાં કરેલા કેટલાક કર્મો આપણને દુઃખદાયી બની જતા હોય છે પણ સત્કર્મો કરતા રહીએ તો તેવે સમયે આપણને અનુકૂળ પરિસ્થિતિઓ મળતી હોય છે હવે કેટલાક સત્કર્મોને તમને કહું છું કે તમે સરળતાથી કરી શકો પછી થોડી વાત કરીને પછી તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી શકો બધાએ એક નિયમ લેવા જેવો છે કે રોજ કીડીને લોટ ખવડાવો હું માનું છું કે કોઈને કીડીઓ શોધવા જવી પડે એવી છે નહીં આપણે ભારતમાં અને ખર્ચો કોઈને ના પોસાય તેવો છે નહીં આપણે ઘરે એક વ્યક્તિ આવ્યું હોય ને એને જમાડવું હોય તો દાળ ભાત રોટલી શાક બનાવવા પડે પચાસ કીડીઓને ખવડાવવું હોય તો કશું એમાં કોઈ ખર્ચો જ નથી થોડોક લોટ લઈને ગયા અને વેરી દીધો તો કીડીઓ ખાઈ લેશે અને તમારા દ્વારા સંસારના કોઈ પણ જીવાત્માનું ભલું થયું એટલે નિશ્ચિત તે તમારું ભલું કરવાનું જ છે કર્મ હા ક્યારે તો કે ભીંડાના દોઢ મહિનાથી બે મહિના લાગે અને આંબાના ગોટલા રોપ્યા હોય તો બે વર્ષે લાગે દસ વર્ષે લાગે તો સમય તો કર્મણીય વાધી કારસ્તે માફ હૈશું કદાચ પણ ફળ મળવાની ગેરંટી કીડીઓને લોટ તો બધાએ નાખવો જોઈએ મંકોડાને પાર્ટી કરાવો ક્યારેક આપણે જન્મદિવસ કે બીજો કોઈ ઉત્સવ હોય તો સગાવાલા ઈષ્ટ મિત્રો ભેગા થઈને સારું જમવાનું બનાવીએ છે અને ખાઈએ ઉત્સવ મનાવીએ છીએ હવે તમારે મકોડાને પાર્ટી આપવી હોય તો કેટલો ખર્ચો કશું નહીં તમે ગોળનો નાનો ટુકડો મૂકી દો તો પાંચ પંદર મકોડા ભેગા થઈને ચાર કલાક પાર્ટી કરતા રહેશે તમે થોડી થોડી વાર જઈને જોજો તો ખરા એમની પાર્ટી તમે પોતે ખુશ થઈ જાવ કે સ્વામીજી કેટલું સારું કામ આપણે એક ગોળના ટુકડાની અંદર પાંચ દસ મકોડા ચાર કલાક પાર્ટી કરતા હોય તો આપણે જોઈએ તો આપણું મન સંતુષ્ટ થઈ જાય ગદગદ થઈ જાય કે આટલું નાનું મારું પાંચ રૂપિયાનો ખર્ચો અને મેં પાંચ સાત જીવોને છે પાર્ટી આપી દીધી મકોડાને પાર્ટી આપજો ક્યારેક જતા હોય તો મમરા છે તો કારમાં બાઇકમાં મૂકી રાખવાના પાણીનું જ્યાં માછલીઓ લાગતી હોય ત્યાં વેરતા જવાના છોડવાઓને પાણી રેડીએ ને તો છોડવાઓને પાર્ટી થઈ જાય ઘણી વાર આપણને એવું થાય કે મોટો આ તો વીસ વર્ષ જૂનો લીમડો છે તો હવે એને પાણીની જરૂર જ નથી એકચ્યુઅલ એવું નથી હોતું તે સતત સ્ટ્રગલિંગ કરે છે જમીનમાંથી પાણી ખેંચવા માટે પ્રયત્ન કરતો હોય છે આપણે એને એક બે ડોલ પાણી રેડી આપ્યું તો એને તે દિવસ માટે તો પાર્ટી થઈ ગઈ ને એમાં પણ જો તમે થોડું છાણિયું ખાતર મિક્સ કરીને પાણી રેડી આપ્યું તો એના માટે પાર્ટી થઈ ગઈ વડલો લીમડો પીપળો બીજા જે ઝાડ ઝાડવા છે છોડવા છે એક મકાઈનો દાણો વાવવામાં આવે તો ઉપર દાણા લાગતા હોય છે એક આંબાનો ગોટલો રોપવામાં આવે તો કેટલી કેરીઓ કેટલાય વર્ષો લાગતી હોય છે એક નાનું સરખું સત્કર્મ મલ્ટિપ્લાય થઈને અનેકો અનેકો ઘણું ફળ આપતું હોય છે ભીષ્મ પિતામાં કહે છે કે મને બાણસૈયા પર કેમ સુવું પડે કૃષ્ણ કહે છે કે તમે અતેરમાં કે તો જન્મની અંદર એક તીતી ગોળાક પતંગિયાને સુડ ભોકી હતી તે થોરના પાન પર બેઠેલો તે કીડો તેમને તેમ સુકાઈને મરી ગયો તે કર્મ જેમ ગાયની પાછળ વાછડું ચાલતું રહે તેમ ચાલતું રહ્યું બોતેરમાં કે તોતેરમાં જન્મમાં બાણોને સૈયા પર સુવાડી દીધું કર્મનું ફળતું ભોગવવું જ પડે તો આપણે સારા કર્મો કરતા રહીએ યજ્ઞ કરો સંસારમાં સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મો હોય તો યજ્ઞ યજ્ઞમાં વિધિ વિધાન સહિત સ્વાહા બોલીને આહુતિ આપો એટલે સ્વાહા બોલીને વિધિ વિધાનથી આહુતિ આપી લઈ દેવતાઓને ફાયદો થાય દેવતાઓને પોષણ મળે એટલે તમારું કલ્યાણ કરે વાયુમંડળ દ્વારા તે ફેલાય માનવો પશુ પક્ષી વનસ્પતિનું કલ્યાણ થાય જેટલા જીવોનું કલ્યાણ થાય ને એ બધાનું ફળ તમને મળે હવે તમે એક કટોરીમાં થોડાક જવ તલને થોડુંક અંદર અઢી પાંચમચી ઘી નાખીને આહુતિ આપવા બેસી ગયા કે થોડાક તલ ને પાંચમચી ઘી અને આહુતિ આપી વિધિ અનુસાર એના કેટલા બધા લાભ થઈ જાય કેટલા બધા જીવોને લાભ થાય વનસ્પતિને પશુ પક્ષીને કીડીને મકડાને નોળિયાને સાપને ગાયને ને ભેંસને બધાને લાભ થાય દેવતાઓને લાભ થાય એ બધાનું પ્રતિફળ તમને મળે યજ્ઞ જરૂર કરવું જોઈએ દેવ પૂજન કરવું જોઈએ તમે સત્સંગ સાંભળો છો તે ધર્મ કર્મ છે તમે દેવદર્શન કરો એ પણ ધર્મ કર્મ છે તીર્થયાત્રા કરો તે ધર્મ કર્મ છે ભજન કીર્તન કરો તે ધર્મ કર્મ છે શાસ્ત્રોનું અધ્યયન કરો તે ધર્મ કર્મ છે મંત્ર જપ કરો તે ધર્મ કર્મ છે તો આ બધા કર્મો કરતા રહેજો તમારા ઘર પરિવારને મંદિર બનાવજો જ્યાં કોઈ જગ્યાએ બે દુકાનો હોય એક દુકાનની અંદર વેજીટેરિયન મળતું હોય અને એકમાં નોનવેજ મળતું હોય તો વેજીટેરિયનવાળો વેજીટેરિયનમાં જશે નોનવેજવાળો નોનવેજમાં જશે તમારા ઘરને મંદિર બનાવશો તો દેવતાઓની કૃપા ઉતરશે તમારે નક્કી કરવાનું કે તમારા ઘરમાં દેવતાઓની કૃપા જોઈએ છે જેમ નોનવેજની દુકાન હોય ત્યાં વેજીટેરિયન જવાનું પસંદ નહીં કરે તેવી જ રીતે દેવતાઓને ઘરમાં લાવવા હોય તો દેવી વાતાવરણ ઊભું કરજો મંત્ર જપ યજ્ઞ ભજન કીર્તન સત્સંગ કરજો અને મોક્ષ પુરુષાર્થ પ્રાપ્ત કરવો એટલે શું એક નાવને પાંચ દસ દોરડાઓથી બાંધેલી છે તે બધા દોરડાઓ કાપી નાખવા એનું નામ મોક્ષ પુરુષાર્થ એટલે નાવ છૂટી થઈને ફરવા માંડે આ સંસારના બંધનથી આપણે બંધાયેલા છીએ તો પાંચ તત્વોથી બંધાયેલા છીએ કર્મના ઋણાનુબંધથી બંધાયેલા છીએ આ પાંચ તત્વોનું બંધનને કર્મના ઋણાનુબંધથી મુક્ત થઈએ ઈશ્વરનો અનુગ્રહ થાય તો આપણે મોક્ષને પ્રાપ્ત થઈએ અહીંયા કાયવરોહણ તીર્થધામથી અમે ભગવાન લકુલિશજીના શિષ્યો ભગવાન લકુલિશજી આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં વર્ણન છે કે આ નગરી સતયુગમાં ઈચ્છાપૂરી ત્રેતાયુગમાં માયાપુરી દ્વાપરમાં મેઘાવતી અને કલયુગમાં કાયાવરોહણ અહીંયા વિશ્વામિત્ર મુનિ આવીને તપ કર્યું હતું તેમને ગાયત્રી મંત્ર અને ગાયત્રી દેવીના અહીંયા ગાડી પ્રાપ્તિ થઈ મેઘાશક્તિ પ્રાપ્ત થઈ તેથી આ નગરી મેઘાવતી ઓળખાય વિશ્વામિત્ર મુનિની ઈચ્છા હતી કે જેમ પૂર્વમાં કાશી છે તેવું પશ્ચિમમાં કાશી બનાવ તેથી તેમને શિવલિંગની સ્થાપના કરી આપતો બધા દર્શન કરીને આવ્યા છો તેમાં ઉપરનો જે ગોળાકાર ભાગ હતો તે મુનિ દ્વારા સ્થાપિત છે આખું શિવલિંગ ગોળાકાર છે એક નીચે નીચે સુધી ગોળાકાર ભાગ છે તે વિશ્વમિત્રમુનિએ સ્થાપિત કર્યો અને ભગવાન શિવનું આવાહન કર્યું મહાદેવ ત્યાં પ્રગટ થયા અને સ્વીકાર કર્યો કે હું સૂક્ષ્મ રૂપે સદૈવ વિદ્યમાન રહીશ વિશ્વમિત્ર મુનિને લાગ્યું કે અહીંયા મૈયા વિના અધૂરું છે કારણ કે કાશીમાં ગંગાજી છે તેમણે ગંગામૈયાનું આવાહન કર્યું તો ગંગામૈયા પ્રત્યક્ષ પ્રગટ થયા વિશ્વામિત્ર મુનિએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી ગંગા મૈયાએ કહ્યું કે મારો પ્રવાહ અહીંયા રંગા નામથી પ્રવાહિત થશે ગંગા રંગા બની અને રંગાવતી નામે પ્રસિદ્ધ થઈ તો આપણે અહીંયા ગાડી એક નાળું છે નાનું આશ્રમથી ગેટથી બહાર જ નીકળતા તે નાનો બ્રિજ છે તે રંગાવતી નદી અને બે વહેણ છે એક આ બાજુને એક પેલી બાજુથી અત્યારે તો પાંચ હજાર વર્ષ પછી આ નાનું કોતર જેવું બની ગયું છે આજુબાજુના ગામવાળાઓ રંગાઈ કોતર કે છે પરંતુ એ પાંચ હજાર વર્ષ પહેલાંની રંગાવતી નદી આગળ જતા ભગવાન શિવે દ્વાપરના અંત અને કળિયુગની શરૂઆતમાં મનુષ્યની કાયામો અવરોહણ કર્યું આરોહણ એટલે ઉપર તરફ જવું અવરોહણ એટલે નીચે તરફ ઉતરવું તો શિવે ઉપરના લોકમાંથી ઉપરથી નીચે પૃથ્વી પર મનુષ્યની કાયામો અવરોહણ કર્યું એટલે કાયામાં અવરોહણ કરવાને કારણે આ નગર કાયાવરોહણ નામથી ઓળખાયું ભગવાન શિવે કહ્યું કે મારા કોઈ માતા પિતા ગુરુ નથી ભગવાન શિવ અયોની જ છે તેમને કહ્યું કે મારા કોઈ માતા પિતા ગુરુ નથી તેમને કોઈ પુસ્તક કે ગ્રંથ વાંચવાનો નહોતા અને તેમને સાધના કરીને કશું શીખવાનું નહોતું તેઓ દુનિયાની સમસ્ત ભાષાઓના જ્ઞાતા હતા ભગવાનમાં આપણામાં ફરક શું આ પ્રકૃતિ પાંચ તત્વો જેને આધીન હોય ને તે ભગવાન અને જે પ્રકૃતિના આધીન છે ને તે આપણા બધા મનુષ્યો આપણને મૂછ પર વાળ આવે તમે રામ કે કૃષ્ણના ફોટામાં અત્યાર સુધી કોઈ જગ્યાએ મૂછ પર વાળ નહીં જોયા હોય કોઈ બાળક પ્રશ્ન પૂછે કે રામ વનમાં ગયા હતા તો સેવિંગ કીટ લઈને ગયા હશે કોઈ દિવસ રામાયણની શિરામાં ના બતાવ્યું કે રામને મોટી મૂછો થઈ ગઈ છે કૃષ્ણ ભગવાનના પુત્રો પ્રદ્યુમન વગેરે મોટા થઈ ગયા હતા પણ એવું ન બતાવ્યું કૃષ્ણ ભગવાનના મૂછો અને દાઢી આવી ગઈ છે હજુ સુધી પૃથ્વી પર કોઈ મૂર્તિકાર એવું નથી બન્યું કે જેને રામ કે કૃષ્ણને દાઢીવાળો દાઢી ફોટો બનાવી દીધો હોય કે રામની મોટી મૂછો હોય ને ધનુષ લઈને ભાવ હોય એવો આપણામાં અને ભગવાનમાં આ ફરક છે કે જેમ એક પથ્થરને ઉછાળીએ તો એક ઊંચાઈ સુધી જાય અટકે અને પછી નીચે પડે ઉપર જવું ઉર્ધ્વગમ અને નીચે પડવું અધપતન ભગવાનનું બાળપણ અને યુવાની હોઈ શકે વૃદ્ધાવસ્થા નથી જોવા મળતી વૃદ્ધાવસ્થા તે પતનનું લક્ષણ છે એટલે રામ અને કૃષ્ણ એ બાળપણ અને યુવાની તો છે પણ ત્યાં વૃદ્ધાવસ્થા પતન નથી ત્યાં લકુલજીનું પણ તેવું જ હતું તેઓ સોળ સત્તર વર્ષના યુવાન જેવા શરીરથી અહીંયા બિરાજમાન હતા તેમના શિષ્ય વૃદ્ધ થયા પણ તે યુવાનના યુવાન જ રહ્યા દુનિયાની સમસ્ત ભાષાઓના જ્ઞાતા હતા તેમની પાસે આવનારને કોઈ પ્રશ્ન નહોતો પૂછવાનો ફક્ત તેના પ્રશ્નો તે જવાબ જ આપતા હતા અહીંયા કાયાવરણ ઘણું મોટું તીર્થ હતું મોટા ગુરુકુળ તપો અને ગૌશાળાઓ હતી દુનિયાભરમાંથી અહીંયા ધર્મ અને મોક્ષના અહીંયા આવતા હતા ભારતના અનેકો રાજાઓએ પોતાના અહીંયા નિવાસસ્થાન બનાવ્યા હતા સમયે સમયે આવીને ભગવાનના ચરણોમાં માર્ગદર્શન અને જ્ઞાન પ્રાપ્ત કરતા ભારતના બારે જ્યોતિર્લિંગોનું હેડ ક્વાર્ટર અહીંયા બની ગયું કારણ કે જેમ ભારતના વડાપ્રધાન માનો કે નરેન્દ્ર મોદી નિર્ણય કરે હું હવે અમદાવાદમાં જ રહીશ છ મહિના અમદાવાદ શહેર છોડીને છ મહિના સુધી બહાર નહીં નીકળું તો પરિણામ શું આવશે અમદાવાદમાં સંસદ મળવા મળશે પછી વિદેશી ડેલિગેશન બધા અમદાવાદમાં ડાયરેક્ટ આવવા મળશે તેમ ભગવાન શિવ અહીંયા પૃથ્વી પર બિરાજમાન થયા તો કાશી વિશ્વનાથ મહાકાલેશ્વર સોમનાથ કેદારનાથ પશુપતિનાથ પશુપતિના બારે જ્યોતિર્લિંગોનું હેડક્વાર્ટર અહીંયા બની ગયું કારણ કે તે જ્યોતિર્લિંગ છે અને એ જ્યોતિર્લિંગમાં જેની જ્યોતિ છે તે સ્વયં અહીંયા બિરાજમાન હતા તેમને પોતાના ચાર શિષ્યો ગર્ગ કુશિક મિત્ર મિત્રકારુષ્યને ચાર દિશાઓ મોકલ્યા અને સનાતન ધર્મનો પ્રસાર કરાવ્યો આગળ જતાં તેમણે કહ્યું કે હવે મારું કાર્ય પૂર્ણ થયું છે હું જઈશ ચારે દિશાઓમાંથી ચારે શિષ્યો તેમના શિષ્યો રાજા મહારાજાઓ યોગીઓ તપસ્વીઓ ભક્તો અહીંયા મેળો લાગી ગયો ભગવાને બધાનો ઉપદેશ આપ્યો સનાતન સંસ્કૃતિનું કાર્ય કરજો ધર્માનુસાર જીવન જીવજો પરમાર્થના કાર્ય કરજો ભક્તિમય જીવન જીવજો બધાને આશીર્વાદ આપીને તેઓ વિશ્વામિત્ર સ્થાપિત શિવલિંગમાં પ્રવિષ્ટ થઈ ગયા એક પ્રકાશના ગોળામાં રૂપાંતરિત થયો અને તે પ્રકાશનો ગોળો તે શિવલિંગમાં સમાઈ ગયો અને તે ગોળાકાર લાંબુ મોટું ચાર એક ફૂટના શિવલિંગમાંથી સોળ સત્તર વર્ષનો છોકરો બિરાજમાન થયો હોય તેવો પૂર્ણ સિદ્ધાસનમાં સાંભવી મુદ્રામાં સ્થિત તેવું શરીર પ્રગટ થઈ ગયું પુરાણમાં લખ્યું છે કાયા વરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં કે શંકર સ્વયં કાયાવરો તીર્થમાં મૂર્તિમાં બિરાજમાન થયા તો આપ જે ગયા હતા તેમાં અગ્રભાગે જે બિરાજમાન છે જે આકાર તે વિશ્વમિત્ર સ્થાપિત નથી વિશ્વામિત્ર સ્થાપિત વચ્ચેનું શિવલિંગ છે આગળનો જે ભાગ છે એ સમયાંતરે જ્યારે ભગવાન અહીંયા રહ્યા હતા અને ત્યારે પ્રગટ થયું હતું અને બારે જ્યોતિર્લિંગોનો એનો ઇતિહાસ રહેલો છે મુસ્લિમ કાળ અહીં ગાળી આવ્યો અને બ્રિટિશ કાળ આવીને આ ઇતિહાસ બધો ધીરે ધીરે દબાઈ ગયો હતો અત્યારે એના પ્રમાણો અમે બધાને બતાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ આ બધી નેપાળ જાઓ તો સિદ્ધાર્થભાઈ ગયા હતા ત્યાં છત્રચંડેશ્વર શિવલિંગ છે ત્યાં લકુલિસ પરંપરાનું છે તે ત્યાં અને નેપાળનું ડેલિગેશન અહીં ગાડી આવ્યું હતું અને એવો નિર્ણય કર્યો છે કે નેપાળમાં આ લકુલિસ પરંપરાને તેના ઇતિહાસને પ્રસારિત કરવાનો એવું કાશીમાં પણ છે એવું એવું આ મેવાડ વસાવી બાપા રાવલ બાપા રાવલના ગુરુ હારીત મુનિ અને હારિત મુનિએ નાથ સંપ્રદાયના સંન્યાસી તેને અહીં આવીને યોગ શીખ્યા તેમને ત્યાં આગળ એક લકુલિસ ભગવાનનું મંદિર બનાવ્યું એ લકુલિસ ભગવાનના મંદિરથી નીચે એકલિંગજી મહાદેવનું મંદિર છે એવી રીતે આ પરંપરાએ આગળ જતાં કાર્ય કર્યું ભગવાનના ગયા પછી પણ લગભગ અગિયારસો વર્ષ આ કાર્ય ચાલ્યું પછી પરંપરામાં તેવા ગુરુઓ ન રહેતા કાર્ય વિખેરાતું ગયું આગળ જતા ભગવાને ઓગણીસો ને તેરમાં પરંપરા પુનઃ શરૂ કરી પહેલાં કલકત્તાના બંકીમબાબુ નામના સન્યાસી બન્યા તેમનું નામ પ્રણવાનંદજી ઓગણીસો ને તેરથી ઓગણીસો ત્રીસ પછી બીજા કૃપાલુ મુનિ જેઓ અહીંયા આવ્યા અને તેમણે કહ્યું કે અહીંયા બધા કારવણ કહેતા હતા તો તેમણે કહ્યું આ કારવણ નથી પણ કાયાવરોહણ છે તેનો ઇતિહાસ બતાવ્યો ગુજરાત સરકારે કાયાવરોહણ નામ એક્સેપ્ટ કર્યું અને ગામમાં નાના મંદિરમાં શિવલિંગ હતું તેને બહાર લાવીને સ્થાપિત કરવામાં આવ્યું તે મારા દાદાગુરુ કૃપાલુ મુનિ પછી મારા ગુરુ રાજરસિંહ મુનિજીની જવાબદારી સોંપી તેમને લાઈફ મિશન નામની સંસ્થા બનાવી અને સનાતન ધર્મ પ્રસારનું કાર્ય કર્યું અમદાવાદમાં યોગ યુનિવર્સિટી બનાવી છે નિર્મા યુનિવર્સિટીની પાસે અને યોગ પ્રશિક્ષણનું કાર્ય કર્યું આગળ જતાં મારા ગુરુએ બે હજાર મને જવાબદારી સોંપી મેં ચાર મંડળીઓ બનાવી ભગવાને જેમ ચાર મંડળી બનાવી હતી તેમ ઉત્તર મંડળી ઉત્તર ભારત યુરોપ અને રશિયામાં સનાતન ધર્મનું કાર્ય કરે દક્ષિણ મંડળી દક્ષિણ ભારત મિડલ ઇસ્ટ આફ્રિકન કન્ટ્રીમાં પૂર્વ મંડળ પૂર્વ ભારત સાઉથ ઇસ્ટ એશિયામાં સેવન સિસ્ટર્સ રાજ્યમાં અને પશ્ચિમ મંડળી પશ્ચિમ ભારત નોર્થ સાઉથ અમેરિકામાં શું કાર્ય કરવાનું છે આપણે આપણને કોઈ પૂછે કે તમે હિન્દુ છો સનાતન ધર્મ તમારો ધર્મ છે તો તમને શું આવડે છે સનાતન ધર્મમાં તમે યજ્ઞ કરી શકો છો આપણે કહીએ યજ્ઞ તમે બ્રાહ્મણને બોલાવીએ છીએ શું તમારે યજ્ઞ ના આવડવો જોઈએ આવડવો જોઈએ આપણે ઘેર રસોઈ બનાવવાની હોય તો દરરોજ માટે આપણે બ્રાહ્મણને નથી બોલાવતા પાંચ પંદર મહેમાન હોય તો પણ નથી બોલાવતા વિશેષ સ્થિતિમાં આપણે બોલાવીએ છીએ આપણે ગેર કાર કે વ્હીકલ છે તો આપણે રૂટિનમાં આપણે ચલાવીએ છીએ વિશેષ સ્થિતિમાં આપણે ડ્રાઈવરને બોલાવીએ છીએ અથવા તો કોઈક આપણી શારીરિક સ્થિતિ એવી છે અથવા તો આપણે એટલા વ્યસ્ત છીએ તો બોલાવીએ છીએ તેમ યજ્ઞ આપણને આવડવું જોઈએ નિત્ય યજ્ઞ આપણે કરવો જોઈએ દેવ પૂજન ઘરમાં બધા પૂજન કરો છો તો કે હા સ્વામીજી પૂજન બધાએ ઘરમાં કરીએ છીએ કોઈ ને કોઈ દેવી દેવતાઓનું બધા વ્યક્તિ પ્રણામ પૂજન પ્રાર્થના કરો તો કે ના ઘરમાં બધાના મોબાઈલ હોય તો બધા ચાર્જ કરે છે પણ ભગવાનનું પૂજન તો એક જ કરી લે છે ને બાકી બધાનું વાઈફાઈ ચાર્જિંગ થઈ જતું હશે એવું માનીએ છીએ એવું કરો છો ને ઘરમાં પાંચ વ્યક્તિ રહેતા હોય તો મોબાઈલ પાંચના હોય તો પાંચે પાંચ ચાર્જ કરે પેટ બધા પોતપોતાનું પાંચે પાંચ ચાર્જ કરે અને ભગવાનનું પૂજન ઘરમાં એક જ વ્યક્તિ કરે તો બીજા બધાનું ચાર્જિંગ કરવાની જરૂર નથી લાગતી આપણી ભૂલ છે આ પાંચ દીવા કરવાની જરૂર નથી અથવા તો દીવામાં એટલું બધું ઘી નહીં પૂરી શકો તો ચાલશે પરંતુ બધા વ્યક્તિએ વ્યક્તિગત દેવસ્થાન પાસે બેસવું જોઈએ ને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ થોડી વાર શાંત થવું જોઈએ મંત્ર જપ કરવા જોઈએ સોળ સંસ્કારની પરંપરા ગર્ભાધાન સંસ્કારથી તો અંત્યષ્ટિ સુધી આપણે છૂટતું ગયું યોગ એટલે ભગવાનથી જોડાવું પરમાત્માથી વિયોગ એટલે દૂર થવું આ યોગની પરંપરા આપણે ધ્યાન છૂટતું ગયું આપણું સંધ્યા કર્મ આપણે ઋષિઓએ કહ્યું કે કચરો વાળીએ તો કીડી મંકોડા ઇત્યાદિ મરતા હોય ચૂલો સળગાવીએ તો હવામાં ઉડતા કેટલા કીટાણુઓ મરતા હોય હવે પહેલાં તો પુસ્તકો નથી લખેલું પણ અત્યારે તો કાર બાઇક ચલાવીએ તો કેટલા કીટાણુઓ મરતા હોય તો તે માટે આપણે સંધ્યા કર્મ કરવું જોઈએ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે લગભગ સાત મિનિટની વિધિ છે સંધ્યા કર્મને સૂર્યને અર્ઘ આપવો ગાય મંત્ર બોલવો પ્રાણાયામ કરવો અગમર્શનની ક્રિયા આ લગભગ લગભગ સાત મિનિટ લાગે આપણને મોબાઈલની અલગ અલગ એપ્લિકેશનો ચલાવતા શીખ્યા આપણે કાર ચલાવતા શીખ્યા ટુ વ્હીલર ચલાવતા શીખ્યા આપણે ટીવી કોમ્પ્યુટર ચલાવતા શીખ્યા આપણને યજ્ઞ કરતા ન શીખ્યા અઘરું છે તજ્ઞ અઘરું તો છે જ નહીં એના કરતાં અઘરું છે મોબાઈલની એપ્લિકેશનો ચલાવવી એના કરતાં અઘરું છે કાર બાઇક ચલાવવી પણ એ બધું આપણે શીખવાના કારણ કે આપણને તે જરૂરી લાગે છે કે આ શીખવું છે મારે પરંતુ પહેલું આપણને જરૂર ન લાગ્યું કે જેનાથી આપણું કલ્યાણ થશે આપણા બાળકોનું કલ્યાણ થશે આપણી પેઢીઓનું કલ્યાણ થશે આપણા જીવનનું કલ્યાણ અને આપણા મૃત્યુ પછી પણ કલ્યાણ થશે પણ એને શીખવા માટે આપણી ઈચ્છા નથી અથવા તો ટાઈમ નથી આપણી પાસે બધાને આમંત્રણ છે સનાતન ધર્મ એટલે તેવું કર્મ કરવું કે આપણે આપણું કલ્યાણ કરીએ બાળકો પરિવાર સમાજનું કલ્યાણ થાય આપણે સૂર્યમાં ચંદ્રમાં ગાયમાં ધરતીમાં પીપળામાં વડલામાં બધામાં ભગવાનને નિરખીએ અને બધાને શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરીએ કોઈને નડીએ નહીં આપણને તો અમે આ ભારતમાં અને વિશ્વમાં આ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બધા યોગ કરતા શીખે યજ્ઞ કરતાં શીખે પૂજન કરતા શીખે સંધ્યા કર્મ શીખે સુડ સંસ્કાર શીખે આપણને પૂછવામાં આવે કે પાંચ એક્ટરના નામ બોલો તો કહે છે દસ બોલી જઈએ પાંચ એક્ટ્રેસના નામ બોલો દસ બોલી જઈએ આપણે પિક્ચરના નામ કહીએ પંદર પચીસ બોલી જઈએ આપણે કેટલી જગ્યાએ પિકનિક ગયા હતા તો કે દસ સ્થાનના નામ કહી દઈએ આપણને આપણને કંઈક નવ ઉપનિષદના નામ કહો તો કે એ મુશ્કેલી સ્વામીજી જે આપણા કલ્યાણ માટે છે તેને આપણે જોવું નથી અને કેટલી વાર લાગે એ સ્કેન કટ પ્રશ્ન મુંડક માંડું કે એતરે તેતરીએ શ્વેતા શ્વેતર છાંદો ગયા બૃહદારણીય કે ઉપનિષદો આપણા ઉપનિષદો તો ગણાય છે આ મુખ્ય આપણા છ દર્શન શાસ્ત્રો તમારામાંથી ભાગે તત્વજ્ઞાન શબ્દ સાંભળ્યો હશે તત્વ એટલે છેલ્લામાં છેલ્લું આપણું જે છેલ્લામ છેલ્લું યુનિક યુનિટ તેનું જ્ઞાન માટે છ શાસ્ત્રો આપ્યા આપણને છ દર્શન શાસ્ત્રો કહેવાય તેને કે જેના દ્વારા અંદરનું દર્શન થાય પણ આપણે આ બધાથી છૂટતા ગયા રામાયણ મહાભારત ભાગવત ને શ્રીમદ ભગવદ્ ગીતા સુધી આપણે રહ્યા ભગવદ્ ગીતાના દરેક અધ્યાય પાછળ લખ્યું છે વેદ ઉપનિષદ શું યોગશાસ્ત્ર આ ભગવદ્ ગીતા એ મુદ્દા પરથી વાર્તાના મુદ્દા છે આગળ જાણવું હોય તો વેદ ઉપનિષદ અને યોગશાસ્ત્રો વાંચો તો અમે અહીંયાથી પ્રયત્ન કરીએ છીએ કે પ્રત્યેક હિન્દુને જેને આ ધર્મનું શીખવું છે તેને કોઈ અહીંયા જાતિપાતિનો ભેદભાવ નથી આશ્રમ રહેવા જમવાનો કોઈ ચાર્જ નથી તમે જોઈ શકો છો આશ્રમમાં સિમ્પલ વ્યવસ્થા છે અહીંયા હું માનું છું કે આશ્રમ સિમ્પલ હોવા જોઈએ સાદગીયુક્ત હોવા જોઈએ ભવ્ય તો મહેલ હોઈ શકે ભવ્ય હોટલો હોઈ શકે આશ્રમ તો સિમ્પલ હોય બેઝિક નીડની વ્યવસ્થા પૂરી થતી હોય ઓટલો રોટલાનો કોઈ ચાર્જ ન હોય હોટલમાં જાઓ તો જેવા પૈસા તેવો રૂમ આશ્રમમાં તેવું ના હોય જે વ્યવસ્થા બધા માટે છે એ જમવાનું હું બધાની સાથે પંગતમાં બેસીને જમું છું અહીંયા રહેવા જમવાનું કશું શીખવાનું કોઈને ચાર્જ નથી બધા હિન્દુઓ માટે હા ધર્મ સંસ્કૃતિ માટે હોવું જોઈએ પછી કોઈ વિચારે કે આપણે તો શાંતિથી જઈને ત્યાં આગળ બેઠા બેઠા પત્તા રમીશું ટાઈમ પાસ કરેશું ચાલો ચાર દિવસ જઈને રહી રમીએ ત્યાં તેના માટે નથી આ પણ જેને ધર્મ સંસ્કૃતિ માટે છે તેના માટે રહેવા જવાનું ચાર્જ નથી કોઈ કંઈક એક મુનિજી કેટલા દિવસ જીવો ત્યાં સુધી કોઈ નડો ના તો જીવો ત્યાં સુધી અને નડો તો તમને તુરંત જ વિદાય આપવામાં આવે આશ્રમમાં ખાલી એક જ લિમિટેશન છે કોઈ નડવું નહીં થાય તે સેવા કરો સારા કાર્યમાં જોડાયેલા રહો તો આપણે બધા મળીને પ્રયત્ન કરીએ કે આપણે ધર્મ સંસ્કૃતિના તેવા કાર્યો કરીએ કે જેથી બધાને ધર્મ શીખવાડીએ સંસ્કૃતિ શીખવાડીએ ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી બીમારને દવા જરૂરતમંદની સેવા પરમાર્થના કાર્યો આપણામાં ત્રણેય શક્તિઓ વધે સરસ્વતી લક્ષ્મીને કાલી જો એક ઘટે એટલે પંક્ચર કાશ્મીરમાં કાલી ઘટી કેટલી મુશ્કેલી થઈ ગઈ કાલી ઓછી થાય ને તો એ લોકો ધમકાવે આપણને લક્ષ્મી ઓછી થાય ને તો દરિદ્રતાથી પરેશાન સરસ્વતી ઓછી થાય ને તો દુશ્મનની જરૂર જ નહીં પોતે જેવા કામ કરે ને કે આને કોઈ શત્રુ જ ના જોઈએ તો આપણે પ્રયત્ન કરીએ આપણા આપણામાં આપણા બાળકોમાં આપણા પરિવારમાં સરસ્વતી વધે લક્ષ્મી વધે કાલી વધે આપણે ધનવાન બનીએ જ્ઞાનવાન બનીએ બલવાન બનીએ આપણે આપણી રક્ષા કરીએ આપણા સમાજની રક્ષા કરીએ આપણા ધર્મની રક્ષા કરીએ આપણું જીવન શ્રેષ્ઠ બને આપણી આવનારી પેઢીઓનું કલ્યાણ થાય ને આપણા જીવાત્માનું પણ કલ્યાણ થાય તો અમે અહીંયાથી તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આપ બધાને આમંત્રણ છે કે આપ જ્યારે ઈચ્છો ત્યારે અહીંયા વેલકમ આગળ મેં કહ્યું છે કે રહેવા જમવાની વ્યવસ્થામાં કશું કોઈ ચાર્જ નથી હા એટલું છે કે તમે આગળથી ફોન કરીને પૂછી લો તો એવું ન બને કે તમે અહીં આવેલા હોય ને બધા રૂમો ફૂલ હોય અને તમને થાય કે તમે કહ્યું હતું ને હું તો આવ્યો કે આવી છું પરંતુ હવે રેકો રોકાવાની વ્યવસ્થા નથી તો તમે પૂછી લો તમને જાણ કરી દેવામાં આવે કે આ દિવસે અત્યારે આશ્રમો ખાલી છે રૂમ આપ આવી શકો છો જો આવીને જવું જ છે તો વાંધો નથી રોકાવું છે તો તમારે જરૂર છે કે રૂમની તો તમે પૂછી લો તો આ બધાને આમંત્રણ છે આપ આવજો રોકાજો યજ્ઞ યોગ વગેરે શીખજો અને સાથે જ પ્રયત્ન કરજો કે આપણે ફક્ત આપણા કલ્યાણ માટે પ્રયત્ન ન કરીએ પરંતુ ફરીએ સમાજમાં ધર્મનો પ્રચાર પ્રસાર કરીએ તેના માટે પણ યોગદાન આપીએ અંતમાં જે ઘર પરિવાર પેઢીમાં વર્તમાનમાં ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય સ્વાસ્થ્યની મુશ્કેલી હોય ધનની મુશ્કેલી હોય ઘર ચલાવવાની મુશ્કેલી હોય ત્યાં સુધી કે ભોજનની પણ મુશ્કેલી હોય પરંતુ જો તે સાચી રીતે ધર્મને પકડી લે તો નિશ્ચિત માનું કે તેનું તેની પેઢીઓનું કલ્યાણ થવાનું થવાનું જ છે પરંતુ કોઈ ઘર પરિવારમાં વર્તમાનમાં ગમે તેટલી સત્તા સન્માન સુવિધા હોય કાયા સ્વસ્થ હોય પરંતુ અધર્મનો રથ અધર્મનો પથ પકડી લે અને જો આગળ જતા ફરી ધર્મના પથ ઉપર ન આવે તો નિશ્ચિત માનવું કે તેનું તેની પેઢીઓનું પતન થવાનું નક્કી આપણે કરવાનું છે કે આપણે આપણી પેઢીઓને જો કલ્યાણના માર્ગે લઈ જવા હોય તો ધર્મના માર્ગે બધાને ચલાવીએ અમે અમદાવાદમાંથી લકુલિસ યોગાશ્રમ અમદાવાદ નામની સંસ્થા રજિસ્ટર કરી છે ડિસેન્ટ્રાલાઇઝ સિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ કે ભારતમાં અને વિદેશોમાં લકુલિસ યોગાશ્રમ નામની અલગ અલગ સંસ્થાઓ બને અને દરેક સંસ્થાઓ સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરે સિદ્ધાંતથી અને ભગવાનથી એક જોડાયેલા હોઈએ પરંતુ અર્થોપાર્જનથી અર્થવ્યવસ્થાથી અથવા તો એ મેનેજમેન્ટથી જોડાયેલા ન હોઈએ એટલે બધી સંસ્થાઓ સ્વતંત્ર કામ કરે બધે રહેવા જમવાનું ફ્રી હોય અને ધર્મના કાર્યો કરતી હોય તેવી ભારતમાં અલગ અલગ જગ્યા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભારતમાં આયોજનો ચાલી રહ્યા છે તેની અંતર્ગત અમદાવાદમાં લકુલિશ યોગાશ્રમ અમદાવાદ સંસ્થા અમે રજિસ્ટર કરીને કાર્ય કરી રહ્યા છીએ હું સિદ્ધાર્થભાઈ અને બીજી બધી અમારી ત્યાં ટીમ છે સિદ્ધાર્થભાઈ પણ ત્યાં ટ્રસ્ટીમાં છે અને તે તો પૂર્વમાં કેટલી વાર અહીંયા ગાડી આવી ચૂક્યા છે અને અમારા કાર્યોને આગળ વધારવા માટે સતત બધા પ્રકારે તે સહયોગી બની રહ્યા છે આ બધાને પણ આમંત્રણ છે કે તમારે જરૂર પડે તો બધું જ અહીંના સંપર્ક વ્યવસ્થા બધું સિદ્ધાર્થભાઈ પાસે છે જ આ બધા આવજો તમારા બાળકોને મોકલજો અને આપણે સાથે મળીને સનાતન ધર્મનું યોગ યજ્ઞનું આપણા પોતાના કલ્યાણ સાથે સર્વકલ્યાણનું કાર્ય વિશ્વમાં આગળ વધારીએ કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો ઓમ જય ભગવાન ભગવાનને પ્રાર્થના કરું છું આપ સર્વેને તેવી મતિ શક્તિ પરિસ્થિતિ અને ક્ષમતા પ્રદાન કરે જેથી આપ ઉત્તમ રીતે ધર્મ માર્ગે આગળ વધો પોતાનું કલ્યાણ કરો બાળકો પરિવારનું કલ્યાણ થાય સર્વકલ્યાણમાં સહયોગી બનો સહભાગી બનો ઓમ ઓ સર્વેનું મંગલ હો સર્વેનું મંગલ હો ઓમ જય ભગવાન